વલસાડ તાલુકાના ડાંબા ખરબાસી ગામ ખાતે આવેલી સિગોડી માતાના મંદિરની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ડાંબા ખરબાસી ગામ ખાતે આવેલ સિગોડી માતાનું મંદિર હિન્દુઓ આસ્થાનું પ્રતીક છે અને આ મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આ સિગોડી માતાના સાલગીરી મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ખોબા જેટલું દુઃખ ત્યાં એના ચરણોમાં ધરે અને કદાચ એ ટોપલા જેટલું સુખ આપે ને સાહેબ, એ માં સિગોડી નું ધામ છે। ત્યારે આટલા દૂર દૂર થી જ્યાં એવા ભાવિક ભક્તો જનો ત્યાં એક શ્રદ્ધા લઈ અને બસ એક મનની મનોકામના લઈ અને માતાજીના ચરણે જ્યારે એ બસ એમ ગાંઠ વાળે દોરાનું એટલું નહીં પણ મનની અંદર જ્યાં ગાંઠ વાળે અને એ ગાંઠ જ્યાં વળી જતો હોય અને ભાવ જ્યાં માં ભગવતી પ્રત્યે એવો જાગૃત થતો હોય ત્યારે કેવું પડે કે દેવીજી ગણાતું માડી ફાધરીએ ફાધરા અને હોય કોઈ કુફર ગણા એને વહેલા તાળજો ભરવડી કે હે માં ભગવતી, હે માં ભેડિયા વાળી, હે માં જગદંબા, કેવા હોય કે જીવનની અંદર આસ્થા અને શ્રદ્ધા ઘણી બધી હોય છે કે અહીંયા રૂમાલ બાંધવામાં આવે છે કે જે રૂમાલ બાંધીને ચોખા એ કરીને 100 રૂપિયા ને બધું આપે છે ને પછી માનતા લઈ જાય છે, એ માનતા પૂરી થાય ત્યારે પાછો રૂમાલ છોડવા આવે છે। 12-15 વર્ષ થી આવીએ છે। ક્યાંથી આવો છો? અમે સુરત થી આવીએ છીએ। સિગોડી માતાના મંદિરે આવ્યા છો, શા માટે આવો છો, કેટલા વર્ષથી આવો છો અને કેવી શ્રદ્ધા છે? અમે 5 વર્ષથી આવીએ છીએ ને અહીંયા શું છે કે આજે સિંગોડી માતાની સાલગીરી છે તે નિમિત્તે અહીંયા ભંડારો ઘણી વાર પણ થતો હતો એટલે આવતા હતા। અહીંયા નવું જોડું બંધાવવાનું હોય તે માટે રૂમાલ બધું પણ બાંધી જાય છે અને સારી આસ્થા રાખીએ છીએ એમ। મંદિરે 25 વર્ષ આમ છું, ભાડાના ઘરમાં રહેવાનો હતો, એક અડામાં આ બે મકાન આપ્યા છે, છોકરા છોકરી માં પન્નાઈ ગઈ ને માની દયા થી દર વર્ષે 4 ડાકોર જામ છું, મારે 24 વર્ષ પૂરા થયા, હજી 1 વર્ષ બાકી છે ને એ શક્તિ આપવાની મારી સિંગોડી માં છે ને મારા જીવનમાં સુખ ને શાંતિ છે બસ, ને દર મહિને સૂટ આઠમ ભરવા આમ છું, મહિનામાં 1 વખત સૂટ આપે ને નવરાત્ર ના છે એ 2 દિવસ ભરવા આમ છું પર્વ ને આઠમ, ને માં સૌની મનોકામના પૂરણ કરે ને સુખ ને શાંતિ આપે બસ, મા પાસે એ જ માં માતાજી નો કુંડ પણ છે, ત્યાં નાવાનું પણ છે, બધું છે ને સાલગીરી દિવસે ચોખ્ખો છે, ત્યાં શું છે કે કોરો રૂમાલ લઈને જવાનું, ત્યાં એક પાણીમાં પલાળીને જે કઈ માંટા લેવાને હોય તે એક ગાંઠ વાળીને તમારે એ ઘરે લઈ જવાનો, જ્યારે તમારું કામ પૂરણ થઈ જાય માંટા પૂરણ થઈ જાય ત્યારે તમારે લાવીને અહીંયા રૂમાલ લઈ એક ગાંઠ છોડી દેવાની, ને માતાજી અનેક ક્યાં કામો કર્યા છે ને માં ઘરથી આવી છે અને માં સાક્ષાત છે। જય માતાજી, મારું નામ જીગર પ્રવીણભાઈ આયર છે, હું ડાંબા ગામનો રહેવાસી છું અને આપણે અહીંયા જ્યાં છે એ સિંગોડી માતાજીનું મંદિર છે અને આજે કારતક વદ ત્રીજે દર 1952 સાલથી દર વર્ષે આ દિવસે માતાજીની સાલગીરી ઉજવવામાં આવે છે। તો આ દિવસ દરમિયાન સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને એમની મનોકામનાઓ બધી પૂર્ણ થાય છે। પાછળ માતાજીની વાવ છે જ્યાં આગળ ભક્તો આવીને એમની મનોકામના રાખે છે અને રૂમાલમાં ગાંઠ બાંધે છે અને જ્યારે એમની મનોકામના પૂર્ણ થાય ત્યારે પાછા આવીને રૂમાલની ગાંઠ છોડી જાય છે, એ રીતે આ દિવસનો અનેરો મહત્ત્વ છે।